तो धोरण बेना विद्यार्थीओ चलो त्यारबाद पाना नंबर 54 पर के बे अंकनी संख्यानी दशकावाड़ी बादबाकी करवानी छे। बराबर छे, आपणने आपेला छे 5 रेत 3 53, एमांथी बात करो बगड़े 8 रे 28। चलो तो 3 माथी 8 जाए कोई दिवस? तो के न जाए। तो चलो 3 उपर मारो चेको, 3 ઉપર કેટલા લીધા આપણે? 13। હવે 13 કેવી રીતના લીધા? તો કે 3 માં કેટલા 10 ઉમેરી તો 13 થાય। તમારે કેવી રીતના કરવાનું? અહીંયા પાંચળો હોય તો અહીંયા પાંચળો કાઢી એની બાજુમાં એકડો, બરાબર, અહીંયા તગડો આપેલો છે તો ઉપર કરી નાખો 13। રેડી, ચાલો। હવે 13 માંથી 8 બાદ કરો એટલે કેટલા વધે? 5। હવે અહીંયા ચેકો માર્યો છે તો અહીંયા ચેકો મારો, તો 5ની માથે ચેકો માર્યો તેની ઉપર કેટલા મૂકવા પડશે? 4। ચાલો તો 4માંથી 2 કાઢો તો કેટલા મળે? 2। રેડી, તો ચાલો જવાબ શું આવે? 25। ઠીક છે, ચલો હવે જરાક આપણા પાછા બીજી રીતના પણ જોઈએ। ઓકે, કે એકમના ઘરમાં 3 અને 8, 3 એ 8 કરતાં નાનો અંક છે, તેમાંથી 3માંથી 8 બાદ કરી શકાય નહીં, માટે દશકના ઘરમાંથી 1 દશક એકમમાં લેવો પડે। તેથી એકમમાં 1 દશક + 3 એકમ બરાબર કેટલા થાય? તો કે 13। હવે એકમના ઘરમાં 13 - 8 એટલે કેટલા થાય? 5। ઓકે, ચાલો તો દશકના ઘરમાં 5 દશકમાંથી 1 દશક એકમના ઘરમાં ગયા, તેથી 4 દશક રહ્યા। ઠીક છે, ચાલો તો હવે દશકની બાદબાકી કરતાં 4 - 2 બરાબર કેટલા થશે? 2। આમ બાદબાકી 25 થશે। ઠીક છે, ચાલો હવે 3 માંથી 9 બાદ કરી, તો 3 માંથી 9 જાય તો કે ન જાય, તો એટલા માટે ચેકો લખવાનો, એની ઉપર કેટલા આવે? 1 રે તગડે 13। હવે અહીંયા ચેકો મારો તો અહીંયા આવે 3। ચાલો તો 13 માંથી 9 બાદ કરો તો કેટલા વધે? 4। અને 3 માંથી 1 બાદ કરો તો કેટલા વધે? 2। ઠીક છે, ચાલો 3 માંથી 7 જાય તો કે ન જાય, બરાબર છે, 3 માંથી 7 ન જાય તો 3 ઉપર મારો ચેકો, અહીંયા લખો 13, અને 2 ઉપર મારો ચેકો, અહીંયા લખો 1। ચાલો તો 13 માંથી 7 બાદ કરો તો કેટલા વધે? 13 માંથી 7 જાય તો 6, અને 1 માંથી 1 જાય તો 0। ઠીક છે, ચાલો આવી રીતના તમને દાખલા આપેલા છે બધા, એ તમારે કરવાના છે। હવે એક મહત્ત્વનો દાખલો છે અહીંયા, 0 માંથી 5 જાય તો કે ન જાય, તો લઈ લ્યો 10કો। હવે અહીંયા 10 જ મૂકવાના, અહીંયા નહીં કે 11 મૂકવાના, બરાબર, 7 ઉપર મારો ચેકો, અહીંયા લખો 6। ચાલો તો 10 માંથી 5 બાદ કરો તો કેટલા વધે? 5। 6 માંથી 5 બાદ કરો તો કેટલા વધે? 1। રેડી, ચલો ડન। ઓકે, તો હવે આવી જઈએ પાના નંબર 55 ઉપર। 2 છગડા 66, એમાંથી 38 બાદ કરો। ચલો તો 6 માંથી 8 નો જાય તો 6 ઉપર મારો ચેકો, અહીંયા લખો 1 રે છગડે 16। ઓકે, ચાલો 6 ઉપર મારો ચેકો, અહીંયા લખો 5। ચાલો તો 16 માંથી 8 બાદ કરો તો કેટલા વધે? 8। અને 5 માંથી 3 બાદ કરો તો કેટલા વધે? 2। તો કેટલો જવાબ આવ્યો? 28। તો ચાલો જોડી દો અહીંથી। ઠીક છે, ચાલો એવી રીતના દાખલા નંબર 86 - 49, 81 - 27, 92 - 58 અને 72 - 17। ઓકે, ચાલો હવે બાદબાકી કરીને સાચા જવાબ લખવાના છે, બરાબર। ચાલો અહીંયા શું કીધું આપણને? કે 8 માંથી 4 જાય તો કેટલા વધે? 4। અહીંયા કેટલા કીધા? 9। 9 માંથી 4 જાય તો કેટલા વધે? 5। તો 5 - 4 = 54, તો 54 ઉપર ગોળ કરી દેવાનું। ઠીક છે, ચાલો પછી જોઈએ 66 - 49। રેડી, ચાલો તો 66 - 49 કેવી રીતના બાદ કરશું? તો 6 માંથી 9 જાય તો કે ન જાય, તો 6 ઉપર મારો ચેકો, અને એના ઉપર લખી 1 રે છગડે 16। રેડી, અહીંયા મારી 6 ઉપર ચેકો તો ક્યાં આવે? 5। ચાલો તો 16 માંથી 9 બાદ કરો તો કેટલા વધે? 16 માંથી 9 બાદ કરો તો 9 ને 1 10, એના બીજા 6 એટલે કે 7। અને 5 માંથી 4 બાદ કરો તો કેટલા વધે? 1। રેડી, ચાલો તો 17 જવાબ આવ્યું, તો અહીંયા આપણે ગોર કરશું। ઓકે, ચલો ડન। એવી રીતના દાખલા નંબર 80 - 32, 75 - 18, 97 - 59, 30 - 16, 41 - 25 અને 55 - 38। ઓકે।
ચાલો ત્યારબાદ આપણને આપેલું છે કે આસિનના ક્લાસમાં 23 વાર્તાની ચોપડીઓ છે અને 17 ઉખાણા જોડકરાની ચોપડીઓ છે, તો કઈ ચોપડીઓ વધારે છે અને કેટલી વધારે છે? બરાબર, ચાલો તો 23 વાર્તાની ચોપડીઓ, બરાબર 17 ઉખાણાની ઉખાણા જોડકણાની, ચાલો 23 માંથી 17 બાદ કરો, 3 માંથી 7 જાય ન જાય, તો 3 ઉપર ચેકો મળીને 13, 2 ઉપર ચેકો મળીને 1, 13 માંથી 7 જાય તો કેટલા વધે? 6, 1 માંથી 1 જાય તો 0, બરાબર. ચાલો તો હવે તમને ખબર પડી ગઈ કે આમ તો જો કે 23 વાર્તાની ચોપડીઓ છે અને 17 ઉખાણા જોડકણા ચોપડીઓ છે, તો કઈ ચોપડીઓ વધારે છે? તો કે વાર્તાની, બરાબર. પણ કેટલી વધારે છે? તો કે 6 ચોપડીઓ, બરાબર. એટલે આપણે લખી શકીએ કે 6 ચોપડીઓ વધારે છે, બરાબર. જી ત્યારબાદ તનિષા પાસે 62 મોતી છે, જીયા પાસે 56 મોતી છે, બંને પોતપોતાની મોતીની માળા બનાવે, તો કોની માળા મોટી બનશે અને કોની પાસે કેટલા મોતી વધારે છે એ ગોતવાનું છે. તો સૌથી પહેલાં તો આપણે જોઈ લઈએ કે કોની પાસે કેટલા મોતી વધારે છે, બરાબર. ઠીક છે, પણ પ્રશ્ન આપણને એવી રીતના પૂછ્યો છે કે પેલા બંને પોતપોતાની મોતીની માળા બનાવે તો કોની માળા મોટી બને, તો 62 મોતીવાળી મોટી બને કે 56 મોતીવાળી મોટી બને? તો સ્વાભાવિક છે કે ભાઈ 62 મોતી હોય એ માળા મોટી બને, તો પણ કેટલા મોતી વધારે બને, બરાબર. કોની પાસે કેટલા મોતી વધારે છે? તો અહીંયા 62 મોતી છે, અહીંયા છે 56. ચાલો તો 62 માંથી 56 બાદ કરો તો કેટલા વધે? બરાબર, 62 માઇનસ 56, 2 માંથી 6 ન જાય એટલે અહીંયા 12 લેખા પડે, બરાબર. 6 ની ઉપર ચેકો માંડીને કેટલા લેખા? 5, 5 માંથી 5 જાય તો 0, અને 12 માંથી 6 બાદ કરો એટલે કેટલા વધે? 6. રેડી, તો 6 મોતી વધારે થાય. ચાલો પછી એવી રીતના દાખલા નંબર 3 છે, આંબા પર 37 કેરીઓ હતી, પોપટનું એક ઝુંડ આવ્યું અને 29 કેરીઓ ખાઈ ગયું, ખાઈને ઉડી ગયું, એ તો કંઈ રોકાય નહીં. તો હવે આંબા પર કેટલી કેરીઓ હતી? તો 37 માંથી 29 બાદ કરો. મોગડાના છોડ પર 90 ફૂલ ખીલ્યા હતા, બાએ પૂજા માટે 32 ફૂલ તોડી લીધા, તો હવે મોગડાના છોડ પર કેટલા ફૂલ બાકી રહે? ચાલો તો 90 માંથી 32 કાઢો, બરાબર, એટલા છોડ વધે. પછી પંકિલ ઉત્તરાયણમાં 72 પતંગ લાવ્યો હતો, ઉત્તરાયણનો દિવસ પૂરો થતાં 25 પતંગ વધી, તો પંકિલે કેટલી પતંગ ચગાવી હશે? તો 72 માંથી 25 બાદ કરો એટલે તમને જવાબ મળી જાય. ઓકે, એ જવાબમાં પતંગ ચગાવી હશે એટલી પતંગ. પછી જાંબુના ઝાડ પર 88 જાંબુ થયા હતા, વાવાઝોડું આવતા 39 જાંબુ નીચે કરી પડ્યા, તો હવે જાંબુના ઝાડ પર કેટલા જાંબુ બાકી રહ્યા? તો 88 માંથી 39 બાદ કરો, બરાબર. ચાલો પછી છે દાખલા નંબર 17, ખરીદીનો સમય. ચાલો વિદ્યાર્થીઓ, ખરીદીનો સમય આવી ગયો છે, બરાબર. ચાલો એક સ્ટેશનરી દુકાનમાં કેટલીક વસ્તુઓની કિંમત નીચે પ્રમાણે છે, તેના આધારે આપેલા પ્રશ્નનો જવાબ આપો. પેન્સિલ સેટ છે એની કિંમત કેટલી છે? 25 રૂપિયા. રબર સેટ છે એની કિંમત 30 રૂપિયા. બોલપેનનો સેટ છે એની કિંમત 48 રૂપિયા. નોટબુક છે એની કિંમત કેટલી? 45 રૂપિયા. ક્રેયોનનું બોક્સ છે એની કિંમત કેટલી? તો કે 40 રૂપિયા. સ્ટેપલરની કિંમત કેટલી? 62 રૂપિયા. સ્ટેપલર પિનની કિંમત કેટલી? 18 રૂપિયા. અને ડ્રોઈંગ બુક છે એની કિંમત કેટલી? તો કે 52 રૂપિયા. ઓકે, ચાલો તો આનો ઉપયોગ કરીને છે ને આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. પેન્સિલ સેટ અને રબર સેટની કુલ કિંમત કેટલી થાય? બરાબર, પેન્સિલ સેટની કિંમત કેટલી છે? 25 રૂપિયા. અને રબર સેટની કિંમત કેટલી છે? 30 રૂપિયા. ચાલો તો 25 + 30 તો કેટલા થશે? 5 ના 5, 2 ને 3 5, તો 55 રૂપિયા થાય. હવે જો હું તો ખાલી સરવાળો કર્યો છે, બરાબર, પણ આપણે આખો જવાબ લખીશું,
बराबर ने, केवी रीतना? तो कि 25 रुपया पेन्सिल सेटनी किंमत है, 30 रुपया रबर सेटनी किंमत है, तो आम बने मड़ीने कुल 55 रुपया थाय। ओके चलो, पछी एवी रीतना बॉल पेन सेट अने नोटबुक नी भेगी किंमत केटली थाय? ओके, बॉल पेन सेट नी किंमत केटली छे? 48, अने नोटबुक नी किंमत केटली छे? 45। चलो तो एमां तमे सरवाळो करो जरा केटला थाय, बराबर? चलो त्यारबाद क्रीना क्रेयोन बॉक्स अने ड्रॉइंग बुक खरीदी छे, आ बन्नेनी तेणे केटली किंमत चूकवी पड़शे? चलो क्रेयोन बॉक्स अने ड्रॉइंग बुक, क्रेयोन बॉक्स छे केटला रुपया? तो के 40 रुपया, बराबर, अने ड्रॉइंग बुक केटली? 52। तो 40 માં 52 ઉમેરો એટલે કેટલા થાય? 92 રૂપિયા। ઓકે, તો તમારે સિમ્પલ સરવાળો કરવાનો છે। પછી એવી રીતના સ્ટેપલર અને સ્ટેપલર પિન ખરીદે છે, તો એની કિંમત મૂકીને તમારે સરવાળો કરવાનો। પછી રોબર્ટ બોલ પેન સેટ અને જુલી પેન્સિલ સેટ ખરીદે છે। ચાલો આ દાખલો કરવો પડશે આપણે, કેમ કે એમાં 2-3 પ્રશ્ન પૂછ્યા છે। બોલ પેન સેટ અને જુલી પેન્સિલ સેટ ખરીદે છે, ચાલો તો કોણે વધારે રૂપિયા ચૂકવ્યા પડશે, કેટલા રૂપિયા વધારે ચૂકવવા પડશે એ ગોતવાનું છે, બરાબર? ચાલો, તો એક બોલ પેન સેટ અને એક પેન્સિલ સેટ, ચાલો બોલ પેન સેટની કિંમત કેટલી છે? 48 રૂપિયા, જ્યારે પેન્સિલ સેટની કિંમત કેટલી છે? 25 રૂપિયા। ઓકે ચાલો, તો પહેલો પ્રશ્ન શું છે વિદ્યાર્થીઓ, કે કોણે વધારે રૂપિયા ચૂકવ્યા પડશે? તો બોલ પેન સેટની કિંમત કેટલી છે? 48, જ્યારે પેન્સિલ સેટની કિંમત કેટલી? 25। તો ખબર પડી જાય ને કે ભાઈ રોબર્ટે, તો રોબર્ટે વધુ પૈસા ચૂકવ્યા હોય, પણ કેટલા રૂપિયા વિદ્યાર્થીઓ? તો એના માટે બાદબાકી કરવી પડશે, 48 માંથી 25 બાદ કરવું, એટલે કે 8 માંથી 5 જાય તો 3, 4 માંથી 2 જાય તો 2, અને જવાબ આવે 23 રૂપિયા। 23 રૂપિયા રોબર્ટે વધુ ચૂકવ્યા હશે। ઓકે ચાલો, ત્યારબાદ નોટબુક અને ક્રેયોન બોક્સમાંથી કોની કિંમત વધારે છે અને કેટલી? ચાલો, તો નોટબુક ક્યાં ગયા પડી? આરે 45 રૂપિયા અને ક્રેયોન 40 રૂપિયા, બરાબર? ચાલો, તો ખબર પડી જાય આપણને કોને કિંમત વધારે છે, નોટબુકની કિંમત વધારે છે કોના કરતાં? ક્રેયોન કરતાં, પણ કેટલી વધારે છે? તો એના માટે બાદ બાકી 5 માંથી 0 જાય તો 5 જ વધે, 4 માંથી 4 જાય તો 0, એટલે કે 5 રૂપિયા વધારે છે, બરાબર, નોટબુકની કિંમત। સ્ટેપલર કરતાં સ્ટેપલર પિનની કિંમત કેટલી ઓછી છે, બરાબર? ચાલો, સ્ટેપલર કરતાં સ્ટેપલર પિનની કિંમત કેટલી ઓછી છે? તો અહીંયા 62 રૂપિયા છે અને અહીંયા 18 રૂપિયા છે, કેટલી ઓછી કીધી છે, બરાબર? સ્ટેપલર કરતાં સ્ટેપલર પિનની કિંમત કેટલી ઓછી છે? તો બાદબાકી પહેલાં કરી, અહીંયા 12 મૂકી, અહીંયા મૂકી 5, 12 માંથી 8 જાય તો 4, હવે 5 માંથી 1 જાય તો 4, એટલે કેટલા આવી હતા? 44 રૂપિયા। તો 44 રૂપિયા કિંમત ઓછી છે। પછી દાખલા નંબર 8, કે ડ્રોઈંગ બુકની કિંમત નોટબુક કરતાં કેટલી વધારે છે? ચાલો જરાક જોઈ, આ ડ્રોઈંગ બુક છે, બરાબર, અને આ નોટબુક છે, તો 52 અને 45, ચાલો તો ડ્રોઈંગ બુકની કિંમત નોટબુક કરતાં કેટલી વધારે છે? તો 2 ની ઉપર મારો ચેકો, એટલે 12, 5 ની ઉપર 4, બરાબર, 4 માંથી 4 જાય તો 0, 12 માંથી 5 જાય તો 7, એટલે કે 7 રૂપિયા વધારે છે। ઓકે ચાલો, ત્યારબાદ કોયડો છે કે ભાર્ગવ 20 રૂપિયા અને 10 રૂપિયાની નોટ લઈને સ્ટેશનરીની દુકાને ખરીદી કરવા જાય છે, તેને બોલ પેનનો સેટ ખરીદવો હોય તો કેટલા રૂપિયા ઓછા પડશે, અને બોલ પેન સેટ સિવાય બીજી કઈ કઈ વસ્તુઓ ખરીદી શકશે એ આપણે કહેવાનું છે। ચાલો, એની પાસે કેટલા રૂપિયા છે? 20 રૂપિયા અને 30 રૂપિયા, અલા 10ની નોટ, એટલે કેટલા થયા? 30 રૂપિયા। ચાલો, એને શું લેવું છે? બોલ પેનનો સેટ લેવો છે। ચાલો, બોલ પેનનો સેટ એટલે ક્યાં ગયો? હા, 48 રૂપિયા, બરાબર, અને એની પાસે કેટલા રૂપિયા છે? 20 અને 10 30। ચાલો, તો 8 ના 8, 4 માંથી 3 જાય તો 1, તો 18 રૂપિયા એ ઓછા પડશે એને, બરાબર। હવે બોલ પેન સેટ સિવાય એ કઈ કઈ વસ્તુઓ ખરીદી શકશે, બરાબર, તો 30 રૂપિયા છે એની પાસે, બરાબર, 30 રૂપિયાની મદદથી કઈ કઈ વસ્તુઓ ખરીદી શકશે?
चलो एक तो स्टेपलरनी पीन बराबर अथवा तो रबर सेट आ बे वस्तु खरीदी सकते शा माटे एमनी पासे केटला रुपया छे 30 रुपया छे एंड एना सिवाय जे आ पेन्सिल सेट बराबर जी 30 रुपया करता ओछी किंमतनी वस्तुओ छे ई बधी वस्तु ई खरीदी सकते ओके चलो डन चलो त्यारबाद पाना नंबर 60 ऊपर મગનભાઈ માળી પાસેથી 5 બહેનોએ કેટલાક ફૂલો ખરીદ્યા તેમાંથી 10-10 ફૂલોની માળા કેટલી બને તથા કેટલા છૂટા ફૂલો વધે તે કોષ્ટકમાં લખો તથા તેના આધારે દાખલા ગણો ચાલો વિદ્યાર્થીઓ આ દાખલો આપણે ગણીશું બરાબર ચાલો તો પ્રિયાબહેને ખરીદેલા ફૂલો કેટલા 24 બરાબર તો 10-10ની કેટલી માળા બને એ આપણે ગોતવાની છે